नमस्कार दर्शक मित्रों, हूँ छू निशा ने आप जोई रह्या छो दी लोकसत्तानु विशेष कार्यक्रम यादो आजादी नी। इतिहास नी सालावारीओ याद राखवामां भलभला भारतीयो गोथा खाई जाय छे, परंतु एक तारीख एवी छे जेने दरेक हिंदुस्तानवासी क्यारे भूलतो नथी। आ तारीख छे 15 ऑगस्ट 1947 नी। आ तारीखे भारत देश ब्रिटिशरोनी घूंसरीमांथी आजाद थयो हतो। પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષ સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું। 15 ઓગસ્ટ 1947 દિવસે ભારતમાં એક નવા સૂર્યનો ઉદય થયો હતો અને નવો સૂર્ય આઝાદીની પ્રભા લઈને ઉગ્યો હતો। ભારત અને પાકિસ્તાનને આ દિવસે આઝાદી મળી હતી। ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ પાકિસ્તાનમાં એક દિવસ અગાઉ એટલે કે 14 ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। એવું કેમ? આના પાછળનું કારણ શું છે? તમારા સમગ્ર પ્રશ્નોનો અમે તમને ઉત્તર આપીશું, પરંતુ તે પહેલાં જો તમે અમારા વિડીયો યુટ્યુબ પર જોયા તો અમારી ચેનલથી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, વધુ વિડીયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવો, અને જો તમે અમારા વિડીયો ફેસબુક પર જોયા તો લાઇક ફોલો અને શેર કરો। તે સમય બન્યું એવું હતું કે ભારત અને પાકિસ્તાનના વિભાજનની વાત લાંબા સમયથી ચાલી રહી હતી। મુસ્લિમ સમુદાયના નેતા મુહમ્મદ અલી જિન્નાએ માંગ કરી હતી કે ઇસ્લામિક રાષ્ટ્રનો પાયો ભારતથી અલગ રાખવામાં આવે, અને આ બાબતે જિન્નાએ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે લાંબા સમય સુધી વિવાદ પણ ચાલ્યો હતો। અહેવાલ અનુસાર 3 જૂન 1947 દિવસે બ્રિટિશ શાસને જાહેર કર્યું કે તેઓએ બ્રિટિશ ભારતનું 2 રાષ્ટ્રોમાં વિભાજન સ્વીકાર્યું છે, જેને લઈને બ્રિટિશ વાઇસ રોય માઉન્ટબેટને કહ્યું કે જે દિવસે જાપાને બીજા વિશ્વયુદ્ધમાં સરેન્ડર એલાન કર્યું હતું એટલે કે 15 ઓગસ્ટના રોજ તે જ દિવસે સત્તાનું સ્થળાંતર થશે, પરંતુ એક દિવસ પહેલાં એટલે કે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનને સત્તા સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। મતલબ કે બધી જ સત્તા હવે તમારા હાથમાં। ત્યારે હવે બીજું એક કારણ એ પણ છે કે અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને ભારત અને પાકિસ્તાનના આઝાદ થવા પર સ્વતંત્રતા સમારંભમાં હાજરી આપવાની હતી, તેથી તેમને બંને સ્થાન પર હાજર રહી શકે એ માટે પાકિસ્તાનની આઝાદીની તારીખ 14 ઓગસ્ટ નક્કી કરી હતી। તેથી પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ એક દિવસ પહેલાં એટલે કે 14 ઓગસ્ટના રોજ આવે છે। તો આવી રીતે આઝાદ પાકિસ્તાનનો જન્મ 14 ઓગસ્ટના રોજ થયો હતો। રિપોર્ટ મુજબ મોહમ્મદ અલી જિન્નાએ કરાચીમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે શપથ લીધા હતા, પરંતુ તારીખમાં ગડબડ લાંબા સમય સુધી ચાલી, જે કાયદા હેઠળ બંને દેશો સ્વતંત્ર બન્યા હતા એટલે કે ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 પ્રમાણે બંનેની સ્વતંત્રતા અને બંને દેશોનો જન્મ દિવસ 15 ઓગસ્ટ લખવામાં આવ્યું હતું અને આજ સુધી લખવામાં આવે છે। પરંતુ રાષ્ટ્રને આપેલા પ્રથમ સંદેશામાં જિન્નાએ 14 ઓગસ્ટનું નામ લખ્યું। એટલું જ નહીં, જ્યારે પાકિસ્તાનમાં જુલાઈ 1948 પ્રથમ વખત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી ત્યારે આઝાદીની તારીખ 15 ઓગસ્ટ લખવામાં આવી હતી, પરંતુ પછીના વર્ષોમાં 14 ઓગસ્ટથી પ્રચલિત થઈ। એક બીજું કારણ એ પણ કહેવાય છે કે 14 ઓગસ્ટ 1947 રોજ રમઝાનનો 27મો ઉપવાસ હતો, અને આ રાત્રિએ જ પવિત્ર ધાર્મિક ગ્રંથ કુરાન 7મા આકાશથી પહેલા આકાશ પર આવ્યું હતું, અને એટલા માટે જ 14 ઓગસ્ટે પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે। બીજીને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।